આવો મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ચેસ ઝોનમાં. હું ધર્મેન્દ્ર મોજીત્રા આજે રજૂ કરું છું એક નવું ચેપ્ટર બિગિનર્સ માટે, ખાસ કરીને નવા ખેલાડીઓ માટે, ચેક અને ચેકમેટ. હવે પછી હું દર વિડીયો તમને એક નહીં એક દિવસે આપતો રહીશ, જેથી કરીને તમારે વધારે ઇંતજાર નહીં કરવો પડે, વધારે રાહ નહીં જોવી પડે. એ પહેલાં મારા જૂના વિડીયો પર પ્રકાશ પાડું છું. પહેલો વિડીયો હતો બોર્ડ અને પીસીસની ઓળખાણ, સેટ અપ ધ પીસીસ, પીસીસ કેવી રીતે સેટ કરવા. એના પછી મેં રજૂ કર્યું મૂવમેન્ટ ઓફ પીસીસ, એટલે પીસીસ કેવી રીતે ચલાવવા. એના પછી કેસલિંગના નિયમો, અને પછી સ્ટેલમેટ અને એનપાસના નિયમો. એનપાસ એટલે પોનની સ્પેશિયલ મૂવ છે, એમ કેસલિંગ કિંગની સ્પેશિયલ મૂવ છે. તો આજે આપણે જોઈશું ચેક અને ચેકમેટ વિશે. મિત્રો, ચેકમેટ એટલે બહુ જ મહત્વની વસ્તુ છે ચેસમાં. જો તમે સામેવાળાના રાજાને ચેકમેટ કરો તો આ ગેમ ખલાસ થઈ જાય છે, તમે જીતી જાઓ છો. એટલે ચેક અને ચેકમેટ શું છે એ પહેલા જાણીએ. ચેક એટલે રાજા પર એટેક, એટલે કે કિંગ પર એટેક. મિત્રો, કોઈ પણ પીસથી તમે જ્યારે સામેવાળાના કિંગ પર એટેક કરો, એ પોઝિશનને ચેક કહેવાય છે. અને ચેક બોલવાનું હોતું નથી. ઘણા લોકો શરૂઆતમાં જ્યારે ગેમ શીખતા હોય અને રમતા હોય તો જેવો ચેક આવે તરત ચેક કરીને બૂમ પાડતા હોય છે, પરંતુ ચેક બોલવાનું હોતું નથી. હા, બીજી વસ્તુ કે ક્યારેય કિંગ કિંગની બાજુમાં નહીં આવે. આ કિંગ F7, G7 કે E7 ત્રણેય ખાનામાં નહીં આવી શકે, કારણ કે સામેવાળાનો કિંગ એક સ્ટેપ જ દૂર છે. તો જ્યારે કિંગ અને કિંગ બાજુબાજુમાં હોય તો બંને કિંગ કદી એકબીજા કિંગની બાજુના સ્ક્વેરમાં નથી આવી શકતા. ખાસ ધ્યાન રાખવાનું, જો એવું કરશો તો ઇલીગલ મૂવ થશે અને તમે બે ઇલીગલથી આવી રીતે ગેમ લોસ થઈ જશો. તો ચાલો આપણે જોઈએ ચેક. ચેક કોણ કોણ આપી શકે છે? તો ચેક બધા જ પીસ આપી શકે છે, ફક્ત કિંગ નથી આપી શકતો. તો ચેક સૌથી વધારે ચેક કોના હોય છે? તો ક્વીન આપતો હોય છે મોટા ભાગે. ખાસ કરીને જોશો કે જો ક્વીન સેન્ટરમાં પડી હોય તો આપણે જોઈએ કે ક્વીન કેટલી બધી જગ્યાએથી ચેક આપી શકે છે. હું અહીં ક્વીનને મૂકીશ D8 ઉપર, તો અહીંથી ક્વીનનો ચેક આવે છે, એટલે કે સીધો આપણે એટેક કરીએ છીએ. બીજી જગ્યાએથી આપણે જોઈએ મિત્રો, તો ક્વીન D6 ઉપરથી પણ ચેક આવે છે. તો બે ચેક થયા. હજી હું એક બીજી જગ્યાએથી જોઉં છું કે સ્ટેન્ડિંગમાં તો આ બે જ ચેક છે. હવે આપણે સ્લીપિંગ ચલાવીને જોઈએ, તો હું અહીં લઈ જઈશ તો ક્વીન ડાયોગનલમાં એટેક કરે છે, એટલે કે ક્વીન B4થી ચેક આપે છે. હું અહીં મૂકીશ તો પણ ડાયોગનલમાં ક્વીન C5થી ચેક આપે છે. અહીંયા મૂકીશું મિત્રો તો ક્વીન C6થી ડાયોગનલમાં ચેક આપે છે. હવે આપણે સ્લીપિંગમાં ચલાવીએ અહીંયા F4 ઉપર, તો અહીંથી પણ ચેક આવે છે. મીન્સ હવે આપણે અહીં સુધી લઈ જઈશું ડાયોગનલમાં, તો F6થી ચેક આવે છે. આપણે ક્વીનને અહીંયા મૂકીએ તો G7થી આપણે ક્વીનથી કિંગ પર એટેક કરીએ છીએ. અને ક્વીન H8 ઉપર મૂકીએ તો પણ એટેક આવે છે. એનો મતલબ કે આ જગ્યાએથી મિત્રો તમે ગણી શકશો કે તમે કેટલા ચેક આપી શકો છો, કેટલી જગ્યાએથી આપી શકો છો. હું તમને ફક્ત 30 સેકન્ડનો ટાઈમ આપું છું, તમે ફટાફટ ગણી કાઢો. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે ટોટલ હું અહીં ક્વીન પડી હોય તો એક તો એક ચેક, આ બીજો ચેક, અહીંયા મૂકીશ ત્રીજો ચેક, અહીં મૂકીશ તો ચોથો ચેક, અહીંયા પાંચમો ચેક, અહીંયા છઠ્ઠો ચેક, સાતમો ચેક અને આઠમો ચેક. હું 8 જગ્યાએથી સામેવાળાના કિંગને ચેક આપી શકું છું, એટલે ક્વીન સૌથી વધુ જગ્યાએથી આપી શકતું હોય છે. હવે આપણે રૂકથી જોઈશું, તો રૂક, બિશપ અને નાઇટ આ ત્રણેય પીસ એવા છે જે ફક્ત 2 જગ્યાએથી જ વધુમાં વધુ ચેક આપી શકે છે. અત્યારે રૂક અહીંયા મૂકીએ આપણે તો સ્લીપિંગમાં ચલાવીએ તો સ્ટેન્ડિંગમાં એના પર એટેક થાય છે, એટલે એક આ ચેક થયો. અને બીજો સ્ટેન્ડિંગ ચલાવીશું તો એ સ્લીપિંગમાંથી એટેક કરશે, એટલે એક આ ચેક થયો. એ રીતે રૂક પાસે 2 ચેક છે, આપણે બિશપથી ચેક આપીશું. હવે બિશપ ક્યારે ચેક આપી શકે છે? કે બિશપના ખાનામાં, જે કલરના ખાનામાં તમારો બિશપ હોય એ જ કલરમાં સામેવાળાનો જો કિંગ હોય તો જ તમે ચેક આપી શકો છો. એટલે કે અત્યારે ગ્રીન ખાનાવાળો બિશપ, સામેવાળાનો કિંગ ગ્રીનમાં છે, ડાર્ક સ્ક્વેરમાં છે, તો આપણે આવી રીતે ચેક આપી શકીએ છીએ બંને બાજુથી. એટલે બિશપ 2 જગ્યાએથી ચેક આપી શકે છે. હવે આપણે જોઈશું નાઇટથી ચેક કેટલી જગ્યાએથી અપાય છે. તો નાઇટથી પણ 2 જગ્યાએથી ચેક આપી શકાય. તો એક જગ્યા આપણે જોઈએ 1, 2 એન્ડ હાફ, એટલે 2 સ્ટેપ અહીં થયા. અહીં મૂકવાથી નાઇટ સીધો કિંગ પર એટેક કરે છે, એટલે એક આ ચેક થયો. અને બીજો 1, 2 એન્ડ હાફ અહીં મૂકવાથી પણ અહીંયા ચેક આવે છે, એટલે એક આ સ્ટેપ થયો. તો આ રીતે 2 ચેક થયા.
પોન ઓલવેઝ વન એક જ જગ્યાએથી ટેક આપે છે, ડાયગ્નલમાં વન સ્ટેપ દૂરથી. આપણે અહીં જોઈએ કે હું પોન G7 ઉપર ચલાવું તો અહીંથી પોન એના નિયમ પ્રમાણે ક્રોસમાં કિંગ પર એટેક કરે છે, એટલે એક જ ચેક થયો અહીંયા પોનનો. હા, હવે મિત્રો ખાસ કરીને જ્યારે તમે ક્લોઝ ચેક આપો તો ખાસ એ ધ્યાન રાખવાનું કે એને સપોર્ટ છે કે નહીં. જો એને સપોર્ટ નહીં હોય તો સામેવાળો એને કિંગથી પણ મારી શકશે, જો ક્લોઝ ચેકમાં સપોર્ટ નહીં હોય તો. અત્યારે પોનને કોઈ સપોર્ટ નથી એટલે આ સામેવાળો કિંગથી એને મારી શકે છે. ચેક ત્રણ પ્રકારના હોય છે, ડિસ્ટન્સ ચેક એટલે દૂરથી ચેક, ક્લોઝ ચેક એટલે સાવ કિંગની નજીકમાં જઈને ચેક આપો, અને ડબલ ચેક એટલે બબ્બે પીસનો ચેક એક જ સાથે. ડબલ ચેક કેવી રીતે પોસિબલ છે? એક સાથે બે પીસ તો ચલાવી ના શકાય. હા, એવું બને છે ઘણી ફેર કે આપણે જોઈએ ડબલ ચેક કોને કહેવાય. અત્યારે આ પોઝિશન છે અને વચ્ચે મારો એક પીસ છે બિશપ. હવે હું અહીંયા બિશપ ખસેડી દઈશ અને અહીં મૂકી દઈશ D6 ઉપર. તો મિત્રો અહીંયા બિશપે તો ચેક આપ્યો પણ સાથે સાથે રૂકનો પણ ચેક આવ્યો. તો હવે આ થઈ ગયો ડબલ ચેક. એક જ મૂવમાં આપણે બે બે પીસથી ચેક આપી શકીએ છીએ આવી રીતે. હવે ડબલ ચેક હોય ત્યારે કિંગને ખસવું જરૂરી છે. ચાલો ચેક સેવ કરવાના રસ્તા જોઈ લઈએ. હવે ચેક સેવ કરવાના ત્રણ રસ્તા છે. કયા કયા? તો પહેલો રસ્તો છે કિંગને સેફ જગ્યાએ ખસી જાઓ. આપણે પહેલા વ્હાઇટ રૂક E3 ચેક આપે છે, તો પહેલો રસ્તો જોઈએ કે કિંગને ખસી જાઓ કે જ્યાં કોઈ બીજો એટેક ના હોય. આવી રીતે કિંગ ખસીને ચેક સેવ કરી શકો છો. હા, બીજો રસ્તો છે બ્લોક, એટલે કે કોઈ પીસને વચ્ચે નાખો. અત્યારે આ પોઝિશનમાં નાઇટ આવી ગયો છે, તો હવે રૂકથી ચેક આવ્યો તો તમે કિંગને ખસેડ્યા વગર એને બ્લોક કરીને પણ સેવ કરી શકો. ત્રીજો રસ્તો છે કેપ્ચર, એટલે કે મારવો, જેને ચેક આપ્યો છે એને તમે મારી દો. હવે આ પોઝિશનમાં આપણે બિશપ ઉમેરી દઈશું. હવે રૂકનો ચેક આવ્યો તો તમે બિશપથી આ રૂકને મારીને તમારો ચેક બચાવી શકો છો. તો મિત્રો આ ત્રણ રીતે ચેક સેવ થઈ શકે છે, જેમાંથી તમને બહુ જ સારો રસ્તો જે મૂવ વખતે લાગતો હોય ત્યારે એનો યુઝ કરવાનો. જરૂરી નથી કે દર વખતે મારવું જ સારું હોય છે, ઘણી ફેર કિંગને ખસી જવું પણ સારું હોય છે, અમુક પોઝિશનમાં વચ્ચે બ્લોક કરીને સેવ કરવો સારો હોય છે. એ બોર્ડની સિચ્યુએશન, બોર્ડની પોઝિશન જોઈને તમારે નક્કી કરવાનું હોય છે કે મારે કઈ રીતે ચેક સેવ કરવો છે. હવે જોઈએ આપણે ચેકમેટ. ચેકમેટ એટલે કે જ્યારે કિંગને એટેક આપો અને સામેવાળો એનો કિંગ આ ચેક સેવ કરવાના જે ત્રણ રસ્તા મેં બતાવ્યા એમાંથી એક પણ રીતે સેવ ના કરી શકે, ત્યારે પોઝિશનને થઈ જાય છે ચેકમેટ. તો ચેકમેટ એટલે ગેમ ઓવર અને તમે ગેમ જીતી જાઓ છો. ચેકમેટ બહુ બધી રીતે થાય છે. આપણે એક સામાન્ય અત્યારે હું તમને ઉદાહરણ આપું છું કે અહીં કિંગ છે અને વ્હાઇટનો કિંગ B6 ઉપર છે અને વ્હાઇટનો રૂક છે F4 ઉપર. હવે આપણે આ રૂકને F8 ઉપર લઈ જઈશું. તો હવે મિત્રો આપણે ચેક કરીએ કે ચેકમેટ થઈ છે કે નહીં. તો રૂકનો ચેક આવ્યો છે. હવે બ્લેકનો ટર્ન છે, એને કિંગ સેવ કરવાનો છે. કિંગ અહીં જાય તો રૂકનો એટેક છે, અહીં જાય તો પણ રૂકનો એટેક છે. આ ત્રણેય ખાનામાં કિંગનો એટેક છે, એટલે કિંગ ક્યાંય બચી શકતો નથી. કોઈ પીસ બ્લોક નથી કરી શકતો. બીજો રસ્તો શું છે? બ્લોક કરવાનો, જેમાં કિંગ કોઈ પીસ બ્લોક નથી કરી શકતો અને કેપ્ચર નથી થતો. આ રૂક જેનો ચેક છે એ કોઈનાથી મળતો નથી. તો આ પોઝિશન થઈ ગઈ ચેકમેટ, જેમાં કિંગ ખસીને કે કોઈ પીસ બ્લોક કરીને કે સામેવાળાને મારીને બચાવી શકાતો નથી, ત્યારે થઈ જાય છે ચેકમેટ. ચેકમેટ ક્લોઝ ચેકથી પણ થાય અને દૂરથી પણ થાય ડિસ્ટન્સ ચેકથી. આપણે ક્લોઝ ચેકથી ચેકમેટ કરીને જોઈએ મિત્રો તો કેવી રીતે થાય છે. આ B7 ઉપર પોન મૂકીએ, ક્વીન G2 ઉપર અને રૂક છે G7. હવે મિત્રો અહીંયા હું ક્વીન ડાયરેક્ટ લઈ આ પોનને મારીશ અને કિંગ ઉપર એટેક કરીશ અને થયો ચેક. હવે જોઈએ ચેકમેટ છે કે નહીં. તો કિંગ અહીં ખસે તો ક્વીનનો ચેક, અહીં ખસે તો ક્વીનનો ચેક, અહીંયા પણ ક્વીનનો ચેક, અહીં પણ ક્વીનનો ચેક. તો કિંગને ખસવાની કોઈ જગ્યા બચતી નથી. ક્લોઝ ચેકમાં ક્યારેય કોઈ પીસ બ્લોક નથી થતું. તો ત્રીજો જ રસ્તો યુઝ કરવો પડશે, કેપ્ચર. તો હવે કિંગથી આપણે ક્વીનને મારી શકાય છે? નથી મારી શકત. કેમ? કારણ કે ત્યાં રૂકનો સપોર્ટ છે. તો જ્યારે કોઈ સપોર્ટેડ પીસ એકદમ નજીકથી ચેક આપે તો એને મારી શકાતો નથી. તો આ પોઝિશન પણ થઈ ગઈ ચેકમેટ. મિત્રો આવી હજારો ચેકમેટ છે, બહુ જ પોઝિશન, દરેક વખતે અલગ અલગ રીતે ચેકમેટ થતી હોય છે.
જેમ કે આપણે દૂરથી એક પોઝિશન આમ પણ કરી શકીએ કે કોઈ નહીં ક્યાંક હોય અને અહીંથી ચેક આપીએ તો આ લાઇનમાં ક્વિનનો એટેક અને આ લાઇનમાં રૂકનો એટેક, તો આ પણ પોઝિશન થઈ ગઈ ચેકમેટ. અને સ્ટેલમેટ એટલે શું એ આપણે ગયા હપ્તામાં જોઈ લીધું છે કે સ્ટેલમેટ એટલે રાજાને ચેક ના હોય અને રાજા બચી ના શકે એ પોઝિશન સ્ટેલમેટ થાય. એક હું સ્ટેલમેટની પોઝિશન અહીં ગોઠવી આપું છું તમને. તો સ્ટેલમેટ જો મિત્રો, અહીં રાજાને ચેક નથી, કોઈનો ચેક નથી અત્યારે, પરંતુ વ્હાઇટે ચલાવવાનો, બ્લેક કે કિંગ ચલાવવાનો છે, તો કિંગ ક્યાંય ચાલતો નથી. અહીં રૂકનો એટેક છે, અહીં બિશપનો એટેક છે, અહીં રૂકનો એટેક છે, અહીંયા ક્વિનનો એટેક છે, અહીંયા રૂકનો એટેક છે. તો કિંગ ઉપર એટેક નથી, ચેક નથી અને કિંગ ક્યાંય જઈ નહીં શકતો. તો આ પોઝિશન થઈ ગઈ સ્ટેલમેટ અને આ પોઝિશન થઈ ગઈ ચેકમેટ. સમજી ગયા ચેકમેટ અને સ્ટેલમેટમાં શું ફરક છે? તો ખાસ ધ્યાન રાખજો, સ્ટેલમેટ એટલે ગેમ ડ્રો થઈ જાય છે. યાદ રાખો, એલર્ટ રહેજો, તમે જો ગેમ જીતતા હોય તો ક્યારેય સ્ટેલમેટ નથી કરવાની, ચેકમેટ જ કરવાની છે. કારણ કે ચેકમેટ કરશો તો જ તમે ગેમ જીતશો, સ્ટેલમેટ કરશો તો સામેવાળાને ફાયદો થઈ જશે અડધા પોઈન્ટનો. વિન ઉપર એક પોઈન્ટ મળે છે, ડ્રો ઉપર બંનેને અડધો અડધો પોઈન્ટ અને લોસ ઉપર ઝીરો પોઈન્ટ. તો ખાસ ધ્યાન રાખજો, તમારી જીતેલી ગેમ ડ્રોમાં ના જતી રહે. ડ્રોમાં જશે તો અપોનન્ટ ખુશ થઈ જશે અને એને હાફ પોઈન્ટ મળી જશે. તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે. મારા વધુ ચેકમેટના એક્ઝામ્પલ આપણે આવતી ફેર જોઈશું. આગળના હપ્તા કન્ટિન્યુ જોતા રહેજો, જેથી કરીને ચેસમાં તમે સ્ટેપ બાય સ્ટેપ દરેક હપ્તે આગળ વધી શકો અને ટુર્નામેન્ટ લેવલની તૈયારી કરી શકો. તો આશા રાખું છું વિડીયો ગમ્યો છે. મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને સબસ્ક્રાઇબ કરશો તો તમને મારા બધા જ વિડીયો વારાફરતી દરેક વિડીયો નોટિફિકેશન મળશે અને તમે જોઈ શકશો. ધન્યવાદ, ફરી મળીશું. જય હિન્દ, જય ગુજરાત.